સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ લીટ એજ્યુકેશનમાં મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતી ભાષાને વ્યાકરણને લગતા ખૂબ જ મહત્ત્વને મોસ્ટ એમ્પી પ્રશ્નોની જે આવનારી એક્ઝામ બિનસચિવાલય ક્લાર્ક તથા ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર તમામ એક્ઝામ માટે તથા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તલાટી અને જુનિયર કા ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના સાબિત થાય તેવા પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છીએ તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બે લાઇકોને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણના જેવા વિડીયોઓ ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો શરૂ કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર એક છે જાગને જાદવા કૃષ્ણ ગોવાડીઓ પંક્તિ કયા છંદમાં છે તો મિત્રો સાચો જવાબ છે ઝૂળણા છંદમાં છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે કામિની કોકિલા કેલી ગુંજન કરેમાં કયો અલંકાર છે તો મિત્રો દરેક શબ્દમાં પહેલો અક્ષર ક ક છે તેથી વર્ણનો પ્રાસ અલંકાર થશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ મભન તથા મભન તત્ગાગા એ કયા છંદનું બંધારણ છે તો મિત્રો મભન તત્ગાગા એ મદાક્રાંત બંધનું છંધારણ બંધારણ છે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો અલંકાર જુદો પડે છે તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે પથ્થર ધ્રુજ્ય બી ઓપ્શન છે આ ભ્રુ એની નવલખ ધારે સી ઓપ્શન છે ઘડિયાળના કાંટા હાફિયા કરે સમય અને ડી ઓપ્શન છે સુદામાના વૈભવ આગળ કુબેર તો મિત્રો સાચો જવાબ છે ડી સુરદામાના વૈભવાગર કુબેર તે કોણ અલંકાર જુદો પડે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પાંચ પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે તો મિત્રો સાચો જવાબ છે પૃથ્વી છંદની અક્ષર સંખ્યા સત્તર છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર છ અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડવા પંક્તિનો છંદ કેવો છે તો મિત્રો સાચો જવાબ છે અનુષ્ટુપ મિત્રો અમે બે ભાઈ બાને લઈ તે આઠ ઠક્ષરનું છે ત્યારબાદ ગયા ફોટો પડવા તે પણ આ ઠક્ષરનું બંધારણ છે તેથી આઠ અક્ષરનું બંધારણ અનુષ્ટુપ થશે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સાત એમ તો તારા નહેણ બિરોલી વેલથી વધુ બોલકા ગોરીમાં કયો અલંકાર છે તો સાચો જવાબ છે મિત્રો વ્યતિરેક અલંકાર છે ઉપમાયથી ઉપમાને વધારે ચડિયાતો બતાવવા માટે વ્યતિરેક અલંકારનો ઉપયોગ થાય છે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર આઠ કયા શબ્દની જોડણી ખોટી છે તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એ ધુઆપુઆ બી ઝૂપટુ સી પરિશીલિત અને ડી પરિવષ્ટિતમાં કઈ જોડણી ખોટી છે તો મિત્રો સાચો જવાબ છે સી પરિશીલિત જોડણી ખોટી છે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ પાંચમાં પ્રણામ મારા વેલિડાને કહેજો પાંચમાં પ્રણામ મારા વેલિડાને કહેજોમાં અધોરેખિત પદ ક્યુ છે મિત્રો તો મિત્રો સાચો જવાબ છે અધોરેખિત પદ એટલે કે પ્રણામ છે એ ભાવવાચક પદ છે મિત્રો તેને અધોરેખિત પદ કહેવામાં આવે છે તેથી પ્રણામ તે ભાવવાચક થશે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર દસ ઉત પ્લસ નયન શબ્દોની સાચી જોડણી સાચી સંધિ કઈ છે તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી ઉત્ત પ્લસ નયનની સાચી જોડણી જણાવવાની છે તો મિત્રો આ પ્રમાણે ચાર ઓપ્શન છે તેમાં સાચી જોડણી મિત્રો થશે બી ઓપ્શન જે ઉન્નયન અથવા તો ઉત્ત પ્લસ નયનની સંધિ જોડીએ એટલે સાચો જવાબ છે ઉન્નયન બી ઓપ્શન સાચો છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર અગિયાર પાને પાને પોઢીરા તળાવ જંપ્યું કહેતા વાતમાં કયો છંદ છે તો સાચો જવાબ છે મિત્રો ચોપાઈ છંદ છે ત્યારબાદ મિત્રો ચોપાઈમાં મિત્રો પંદર પંદર આ પ્રમાણનું બંધારણ હશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બાર વનસ્થલી માટે યોગ્ય શબ્દ સમૂહ કયો છે તો સાચો જવાબ છે મિત્રો વનસ્થલી શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ વનનો હરિયાળો પ્રદેશ થશે શબ્દ સમૂહ માટે મિત્રો વનસ્થલી એટલે વનનો હરિયાળ સોરી મિત્રો વનનો હરિયાળો પ્રદેશ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર તેર દેશ વિદેશના મહાનુભાવો એ વખતે હાજર હતા તો માં દેશ વિદેશમાં કયો સમાસ છે તો આ વાક્યમાં કયો સમાસ છે તો સાચો જવાબ છે મિત્રો દેશ વિદેશમાં કયો સમાસ થશે તો સાચો જવાબ મળશે મિત્રો સર્વપદ પ્રધાન સમાસ થશે મિત્રો સર્વપદ પ્રધાન સમાસ થશે મિત્રો આ નવો સમાસ છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચૌદ ગુગુ સોરી મિત્રો ગુબારા ગણી જઉ રૂઢિપ્રેગનો સાચો અર્થ જણાવો તો મિત્રો ગુબા ગણી જવું તો રૂઢિપ્રેગનો સાચો અર્થ હશે નાસી જઉ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પંદર સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે મિત્રો સંજ્ઞાને સ્થાને જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં મિત્રો તેને પ્રોનાઉન કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સોળ બાર ભૈયાને તે ચોખ્ખા કહેવાતનો સાચો અર્થ જણાવો તો સાચો જવાબ મિત્રો બાર ભયાને તે ચોંકા કહેવાતનો સાચો અર્થ હશે જૂથ નાનું અને મતભેદ ઘણા ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર કંઈ કાંઈ કોઈ કંઈ આ સર્વનામો શું દર્શાવવા માટે વપરાય છે તો સાચો જવાબ છે મિત્રો અનિશ્ચય વાંચક સર્વનામ દર્શાવવા માટે વપરાય છે કંઈ કાંઈ કંઈ કોઈ ગમે તે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર અઢાર સામાન્ય કૃદંત કયો પ્રત્યે લે છે તો મિત્રો ચાર ઓપ્શન પહેલાં છે એ ત બી ઈ ત અને ડી ય તો મિત્રો સામાન્ય કૃદન કયો પ્રતિ લે છે તો વ મિત્રો સામાન્ય ક્રુદન હોય વ વ સામાન્ય કૃદન હોય ત્યારે આવે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર જોશો ઓગણીસ નકશીસ શબ્દ કયો સમાસ છે તો સાચો જવાબ ચાર ઓપ્શન આપેલા છે તત્પુરુષ મધ્યમ પદલુભી કર્મધારી બ્રહુવિહિ તો મિત્રો નક્ષિસ એ બહુવિહિ સમાસ છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર વીસ ઓહો અપ્રિતમ સૌંદર્ય આ વાક્યમાં થતું વિરામચિહ્ન ક્યુ છે તો મિત્રો સાચો જવાબ છે ઉદ્ગાર ચિહ્ન છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ ક્યો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે તો સાચો જવાબ છે મિત્રો જ એ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બાવીસ રામ લક્ષ્મણ કયા પ્રકારનો સમાસ છે તો સાચો જવાબ છે મિત્રો દ્વંદ સમાસ છે રામ અને લક્ષ્મણ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ ચા માટે ચાઈ શબ્દ કઈ બોલીનો છે તો સાચો જવાબ છે મિત્રો સુરતી બોલીનો ચા માટે ચાઈ શબ્દ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ ઘર જમાય એ કયો સમાસ છે સાચો જવાબ છે મિત્રો ઘર જમા એ મધ્યમ પદ લોપી સમાસ છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પચીસ દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાળજો પંક્તિ કયા પ્રકારની છે તો મિત્રો દુઃખના ઉગ્યા ઝીણા ઝાળજો એ પંક્તિ રૂપક અલંકારની છે ઉપમાયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે તેથી રૂપક અલંકાર થશે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે તો મિત્રો અલંકારના મુખ્ય બે પ્રકાર છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સિત્યાવીસ ખુશ મિજાજ કયો સમાસ છે તો સાચો જવાબ છે મિત્રો ખુશ મિજાજ એ બહુ રહી સમાસ થશે અથવા તો છે ત્યારબાદ જોશો મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયો શબ્દની જોડણી સાચી છે તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે જુલેનિયું ભુરાટું કણું અને અણુ તો સાચી જોડણી કઈ છે તો મિત્રો સાચો જવાબ છે ડી અણુ એ સાચી જોડણી છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ખખડ થતીને ખોંડ ગાતી જતી ડમણી જૂની પંક્તિનો છંદ જણાવો તો મિત્રો ખખડ થતીને ગોંડ ખાતી જતી ડમણી જૂની એ હળની સમાસ છે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ લડી લડીને હેત કરતાં વાસના ઝુંડના ઝુંડ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયેલો છે તો મિત્રો સાચો જવાબ છે સજીવારોપણ લડી લડીને હેત કરતાં વાસણના ઝુંડાના ઝૂં સજીવારોપણનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેથી મિત્રો સજીવારોપણ અલંકાર થશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા આમાં ક્રિયા વિશેષણ ક્યુ છે તો સાચો જવાબ છે મિત્રો સભા એ ક્રિયા વિશેષણ થશે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા તો સભા એ ક્રિયા વિશેષણ થશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બત્રીસ ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસ્તી હતી પંક્તિ કયા છંદની છે તો સાચો જવાબ છે મિત્રો હરણી છંદની છે ઉપવાન વિશે સાંજે જ્યારે હસ્તી હવા હસ્તી હતી ત્યારબાદ જોશું મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ રસ્તા પર થૂંકવું જોઈએ નહીં વાક્યનો પ્રકાર જણાવો તો સાચો જવાબ છે મિત્રો વિદ્યુત વાક્યનો પ્રકાર થશે વિદ્યુત એટલે મિત્રો વર્તમાન ભૂતકાળ કે ભવિષ્યની કોઈ ક્રિયા જણાવી તેથી રસ્તા પર થૂંકવું જોઈએ તે વિદ્યુત વાક્ય થશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચોત્રીસ વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં કયા પ્રકારનું કૃદંત છે તો સાચો જવાબ છે મિત્રો ભૂત કૃદંત થશે લ છે તેથી વેચેલો માલ તેથી ભૂત કૃદંત વાક્ય થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંત્રીસ કઈ જોડણી સાચી છે તો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો વિનંતી તો તેમાં સાચી જોડણી જોવાની છે તો સાચો જવાબ થશે મિત્રો સી વિનંતી તે સાચી જોડણી થશે વિનંતીની ત્યારબાદ જોશું મિત્રો પ્રશ્ન નંબર છત્રીસ સત્ય એ ઈશ્વર છે તેથી તેને તેનો જ હું પૂજારી છું અહીં સંયોજક ક્યુ છે તો સાચો જવાબ છે મિત્રો તેથી સી ઓપ્શન છે તે સંયોજક થશે સત્ય ઈશ્વર છે તેથી તેનો જ હું પૂજારી છું ત્યારબાદ જોશું પ્રશ્ન નંબર સાડત્રીસ દેશની આઝાદી ખાતર કેટલાય જવાન શહીદ થઈ ગયામાં રેખાંકિત પદ શું છે તો સાચો જવાબ તો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો સંયોજક સર્વનામ નામયોગી કે અનુપ

કઈ જોડણી સાચી છે તો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો ભીસ્તી ભીસ્તી ભિસ્તી એમાં સાચી જોડણી જણાવવાની છે તો મિત્રો એ ઓપ્શન જે ભિસ્તી છે તે સાચો છે ત્યારબાદ જોશું મિત્રો પ્રશ્ન નંબર ચાલીસ પોલું છે તે બોલ્યું તેમાં તે કરી તે સી કરી કારીગરીમાં વિશેષણ જણાવો તો વિશેષણ જણાવવાનું છે મિત્રો તો પોલું છે તે બોલ્યું તેમાં તે સી કરી કારીગરી તો પોલું છે તે વિશેષણ થશે મિત્રો તો સાચો જવાબ થશે પોલું ત્યારબાદ પ્રશ્ન નંબર એકતાલીસ ક્યુ જોડકું ખોટું છે તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે કુટિલ તો જટિલ બી ઓપ્શન છે કુ કુપમાન તો પ્રસન્ન સી ઓપ્શન ખડતર તો મૂળતાલ ડી ઓપ્શન કંકોતી તો કાળોતરી તો ચાર ઓપ્શનમાંથી ખોટું જોડકું છે તે જણાવવાનું છે તો સાચો જવાબ છે મિત્રો કુટિલ તો જટિલ તે ખોટું જોડકું થશે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બેતાલીસ શીતોષ્ણની સાચી સંધિ કઈ છે તો ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચી સંધિ આપણે શોધવાની છે તો સાચી સંધિ થશે મિત્રો શીત પ્લસ ઉષ્ણ જે એ ઓપ્શન છે તે સાચો થશે શીતોષ્ણની સંધિ આપણે છોડીએ તો શીત પ્લસ ઉષ્ણ થશે એ ઓપ્શન સાચો છે ત્યારબાદ જોશું પ્રશ્ન નંબર તેતાલીસ નીચેનામાંથી શું અલગ પડે છે તો મિત્રો એ ઓપ્શન આનંદ બી ઓપ્શન પ્રમાદ સી ઓપ્શન હોશ ને ડી ઓપ્શન છે હર્ષ તો મિત્રો આ ચાર ઓપ્શનમાંથી કયો અલગ શબ્દ પડે છે તો સાચો જવાબ છે મિત્રો પ્રમાદ છે તે અલગ શબ્દ પડે છે તો સી ઓપ્શન સોરી બી ઓપ્શન સાચો છે પ્રમાણ ત્યારબાદ પ્રશ્ન નંબર ચુમ્માલીસ કઈ જોડણી ખોટી છે તો મિત્રો ચાર જોડણી આપેલી છે કારકિર્દી મૂંઝવણ ઉર્મી અને નિમણૂકમાં ખોટી જોડણી જણાવવાની છે તો સાચો જવાબ છે મિત્રો કારકિર્દી એ ખોટી જોડણી છે જે એ ઓપ્શન સાચો છે ત્યારબાદ જોશો મિત્રો પ્રશ્ન નંબર પિસ્તાલીસ આખો મલક લીલોત્રથી છવાયેલો છે વાક્યમાં નિપાત શોધો તો સાચો જવાબ છે મિત્રો આ આખો ય છે તે નિપાત થશે મિત્રો તો ય એ નિપાત છે ત્યારબાદ પ્રશ્ન નંબર છેતાલીસ વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે તો સાચો જવાબ છે મિત્રો વદન સુધારક રહુ નિહાળીમાં રૂપક અલંકાર થશે ઉપમાયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે તેથી રૂપક અલંકાર થશે મિત્રો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર સુડતાલીસ કયો ક્રમ સાચો છે તો મિત્રો લાલસા લતા લાવ લાળ લગ્ન આ પ્રમાણે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે કકાકી બરાખડીના પ્રમાણે સાચો ઓપ્શન મુજબ દર્શાવવાનો લગન ત્યારબાદ જોશો મિત્રો પ્રશ્ન નંબર અડતાલીસ જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય જાય ત્યારે ઈશ્વર અવતાર લે છે વાક્યનો પ્રકાર જણાવો તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે પ્રેરક વાક્ય સાદુ વાક્ય સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય તો મિત્રો જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય છે તો એક વાક્ય ત્યારબાદ ત્યાર પછી બીજું વાક્ય શરૂ થશે મિત્રો ત્યારે ઈશ્વર અવતા લે છે તેથી સંકુલ વાક્ય થશે મિત્રો જે સી ઓપ્શન સાચો છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ઓગણપચાસ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જોમાં રેખાંકિત પદ કઈ વિભક્તિ છે તો જે લાકડી છે કઈ વિભક્તિ છે તો સાચો જવાબ છે મિત્રો ચાર ઓપ્શનમાં સંપ્રદાય વિભક્તિ અધિકરણ વિભક્તિ આપદાન વિભક્તિ અને કરણ વિભક્તિ તો સાચો ઓપ્શન થશે મિત્રો અધિકરણ વિભક્તિ સોરી મિત્રો કરણ વિભક્તિ થશે લાકડી એ એ છે એટલે તે કરણ વિભક્તિ થશે તો ડી ઓપ્શન સાચો છે મિત્રો ત્યારબાદ જોશું પ્રશ્ન નંબર પચાસ મિત્રો વ્યસ્તની સાચી સંધિ ઓળખાવ તો ચાર ઓપ્શન આપેલા છે તેમાં વ્યસ્તની સાચી સંધિ ઓળખાવવાની છે તો મિત્રો સાચો ઓપ્શન થશે સી વી પ્લસ અસ્થ જે સી ઓપ્શન સાચો છે વ્યસ્તની સંધિ છોડતા હતા તો મિત્રો આ પ્રમાણેના ગુજરાતી ભાષાને વ્યાકરણ લગતા ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી જે આવનારી એક્ઝામ બિન સચિવાલય ક્લાર્ક તથા તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના સાબિત થશે અને આ પ્રમાણેના વિડીયોઓ ચેનલ પર બનાવીને આપણે મૂકીએ છીએ મિત્રો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે જય હિન્દ